નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે VA પાછળ ચક્ર વિશે પૂરું કર્યું છે, પણ એમાં એક ટોપિક બાકી છે જે છે સોલ પ્રોપ્રિએટરશિપ વર્સિસ પાર્ટનરશિપ ફોર્મ, એટલે કે વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢી વચ્ચેનો તફાવત. એ આજે હવે આપણે જોઈએ. વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢી વચ્ચેનો તફાવત, સોલ પ્રોપ્રિએટરશિપ વર્સિસ પાર્ટનરશિપ ફોર્મ. સૌથી પહેલા છે ટોપિક, તેમાં પહેલું છે અર્થ એટલે કે મિનિંગ. તો સૌથી પહેલા આપણે સોલ પ્રોપ્રિએટરશિપમાં જોઈએ. જ્યારે એક જ વ્યક્તિ ધંધાની સ્થાપનાનો વિચાર કરે, મૂડીની વ્યવસ્થા કરે અને નફો નુકસાન પોતે જ ભોગવે તેને વૈયક્તિક માલિકી કહે છે. જ્યારે એક જ વ્યક્તિ છે ધંધાની સ્થાપનાનો વિચાર કરે, મૂડીની વ્યવસ્થા કરે, નફો નુકસાન પણ જાતે જ ભોગવે, બધા ધંધાનો વહીવટ જાતે કરે તો તેને વૈયક્તિક માલિકી કહે છે. જ્યારે ભાગીદારી પેઢીમાં ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે જેઓ બધા વતી કોઈ એક દ્વારા ચલાવાતા ધંધાનો નફો નુકસાન વહેંચી લેવા સંમત થાય છે. ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે જેઓ બધા દ્વારા અથવા બધામાંથી કોઈ એક અથવા બધા દ્વારા બે કે ત્રણ વ્યક્તિઓ સાથે મળીને એક જ પ્રકારનો ધંધો કરે અને નફો નુકસાન વહેંચી લેવા સંમત થાય છે. બીજું છે સભ્ય સંખ્યા. વૈયક્તિક માલિકીમાં એક જ વ્યક્તિ માલિક હોય છે અને એ વહીવટ કરતા મેનેજર ચલક પણ જાતે જ હોય છે. જ્યારે ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા બે વ્યક્તિઓ તો હોવા જ હોય તો જ ભાગીદારી પેઢી ગણાય. અને કંપની દ્વારા 2013 કલમ 464 મુજબ ભાગીદારી પેઢીમાં ભાગીદારોની સંખ્યા 100 વધુ નહીં તેવી રીતે સરકારશ્રી નક્કી કરે તે મુજબ રહે છે, એટલે કે 2013 નિયમ મુજબ 100 વધવી જોવે નહીં. હાલમાં કંપની પરચુરણ નિયમ મિસેલેનિયસ રૂલ 10 2014 મુજબ સરકારશ્રીએ ભાગીદારોની મહત્તમ સંખ્યા 50 નક્કી કરેલ છે, એટલે કે ભાગીદારોની મહત્તમ સંખ્યા 50 જેટલી જ હોવી જોઈએ, 50 વધવું હોવી જોવે નહીં. પછી છે મૂડી એટલે કે કેપિટલ. બધી જ મૂડી માલિક લાવે છે. વૈયક્તિક માલિકીમાં છે બધી મૂડી જે છે માલિક જાતે લાવે છે. જ્યારે ભાગીદારી પેઢીમાં ભાગીદારી કરાર મુજબ ભાગીદારો મૂડી લાવે છે. જે પ્રમાણે ભાગીદાર કરાર કર્યું હોય એ પ્રમાણે ભાગીદારો મૂડી લાવે છે. પછી છે સ્થાપના. કાયદેસરના ધંધાની સ્થાપના કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. વૈયક્તિક માલિકીમાં કાયદેસરનો ધંધો છે તો એની સ્થાપના કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. પછી છે ભાગીદારી પેઢીમાં સ્થાપના લેખિત કે મૌખિક કરાર દ્વારા થાય છે. ભાગીદારી પેઢીની સ્થાપના કેવી રીતે થાય છે? લેખિત કે મૌખિક કરાર દ્વારા થાય છે. પછી છે નિર્ણય એટલે કે ડિસિઝન. વૈયક્તિક માલિકીમાં એક જ વ્યક્તિ માલિક હોવાથી ઝડપી નિર્ણયો લઈ શકાય છે. વૈયક્તિક માલિકીમાં એક જ વ્યક્તિ માલિક હોય છે જેના લીધે ઝડપી નિર્ણયો લઈ શકાય છે. જ્યારે ભાગીદારી પેઢીમાં એક કરતાં વધુ ભાગીદારો હોવાથી નિર્ણય લેવામાં વિલંબ થાય છે. ભાગીદારી પેઢીમાં એક કરતાં વધુ વ્યક્તિઓ ભાગીદારો હોવાથી નિર્ણય લેવામાં થોડો વિલંબ થાય છે. પછી છે નફો નુકસાન, પ્રોફિટ એન્ડ લોસ. નફો નુકસાન માત્ર માલિક જ ભોગવાનો હોય છે. વૈયક્તિક માલિકમાં નફો થાય કે નુકસાન થાય માલિકે જાતે જ ભોગવવાનો હોય છે. જ્યારે ભાગીદારી પેઢીમાં નફો નુકસાન કરાર મુજબ ભાગીદારો વચ્ચે વહેંચાઈ જાય છે. જે પ્રમાણે ભાગીદારી કરાર કરી હોય એ પ્રમાણે નફો નુકસાન ભાગીદારો વચ્ચે વહેંચાય છે. પછી છે નોંધણી. નોંધણી અંગે કોઈ જોગવાઈ નથી. વૈયક્તિક માલિકીમાં નોંધણી અંગે કોઈ જોગવાઈ નથી. જ્યારે ભાગીદારી પેઢીમાં ભાગીદારા અનુસાર નોંધણી કરાવી શકાય છે પરંતુ ફરજિયાત નથી. ભાગીદારી કાયદા અનુસાર નોંધણી કરાવી શકાય છે પણ ફરજિયાત નથી, એટલે કે હિતાવહ છે. પછી છે રહસ્યોની જાળવણી. વૈયક્તિક માલિકીમાં એક જ વ્યક્તિ માલિક હોવાથી રહસ્યો જાળવી શકાય છે. વૈયક્તિક માલિકીમાં એક જ વ્યક્તિ માલિક હોય છે, બધા જાતે નિર્ણયો લે છે, બધું સંચાલન વહીવટ જાતે જ કરે છે, જેના લીધે રહસ્યોની જાળવણી શક્ય છે અને જાળવી શકાય છે. જ્યારે ભાગીદારી પેઢીમાં એક કરતાં વધુ ભાગીદારો હોવાથી રહસ્યો પ્રમાણમાં ઓછા ગુપ્ત રાખી શકાય છે. બધા
માલિકીમાં માલિક ઈચ્છે ત્યારે હિસ્સાની ફેરબદલી કરી શકે છે. વૈયક્તિક માલિકીમાં જ્યારે પણ માલિક ઈચ્છે ત્યારે પોતાના હિસ્સાની ફેરબદલી કરી શકે છે. જ્યારે ભાગીદારી પેઢીમાં બીજા ભાગીદારોની સંમતિ હોય તો જ ભાગીદાર હિસ્સાની ફેરબદલી કરી શકે છે. એટલે કે ભાગીદારી પેઢીમાં કોઈ એક ભાગીદારે પોતાના હિસ્સાની ફેરબદલી કરવી છે તો એમાં બધા ભાગીદારોની સંમતિ હોય તો જ થઈ શકે, નહીતર ન થાય. પછી છે જોખમ. ધંધાના જોખમો માલિકે ઉપાડવાના હોય છે. વૈયક્તિક માલિકીમાં જેટલા પણ જોખમો છે ધંધામાં, એ બધા જોખમો જે છે એ માલિક જાતે ઉઠાવે છે. જ્યારે ભાગીદારી પેઢીમાં પેઢીના જોખમો ભાગીદારો વચ્ચે વહેંચાઈ જાય છે. ભાગીદારી પેઢીમાં